गणित में हमें आगे स्वाध्याय 12.4 दाखला जोईए। जो अहीं एक सरखा रेखाखंडों में बनावेल ओकड़ा नी पेटर्न अवलोकन करो। એટલે તમારે આપેલી જ છે, એક સરખા રેખાખંડોમાંથી બનાવેલ ઓકડાની પેટર્ન અહીંયા આપેલી છે, નું અવલોકન કરો। આ પ્રકારના વિભાજિત અંકો તમે ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં જોયા હશે। ઘણી વખત આવા અંકો દેખાતા હોય છે, વિભાજિત અંકો ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં તો આવા દેખાતા હોય છે। એની પેટર્ન તમારે આપેલી જ છે। જુઓ અહીંયા એક બે ત્રણ चार पांच अने छ, एक सरखा छ रेखाखंडो जोईए। आ बे आकार जोड़ायेला होय, आवा अने तूटेलो अक्षर होय एना माटे केटला जोईए, 11 जोईए। आ छ तो हता बराबर, अने आगळ आ रीते आपणे समजीए के आ रीते गणीए तो 11 थाय। 1 2 3 4 5 6 पछी 7 8 9 10 अने 11 थाय। એ જ રીતે આગળ કેટલા થશે 16, એ તમારે લખીને આપેલ છે બરાબર। આગળ જુઓ 21 લખીને આપેલ છે, એટલે કે આવા જોડાયેલો અક્ષર 1 માટે 6 રેખાખંડો જોઈએ, 2 માટે 11, 3 માટે 16 અને આગળ જતો ટપકા ટપકા કરીને આપેલ છે। અને 1 21 આપેલ છે, તેનો અર્થ અહીંયા 5 5 ઉમેરાય છે, 5 5 ઉમેરાય છે તો પેટર્ન કઈ થઈ, 5n થઈ। તફાવત જુઓ, તફાવત પેટર્ન કઈ થઈ, 5n+1, તો એમાં તફાવત કેટલો છે, દરેક વચ્ચે 6 11 16 એટલે 5 કહેવાય, 5n અને વત્તા 1। કેમ વત્તા 1, કે તમે અહીંયા 1 માટે 5n મૂકો, n બરાબર 1 તો 5 મળે, પણ આપણે મળવી જોઈએ 6, એટલે પેટર્ન મૂકી તમે એમાં વત્તા 1 ઉમેરવો પડે 5n, તો જ પહેલાં આકાર માટે આપણી આપણા પેટર્ન સાચી ઠરે। એ જ રીતે હવે અહીંયા બીજું આપેલ છે, જુઓ 4 આપેલ છે, ટૂટક અંક 4 અંગ્રેજી, તો એની પેટર્ન પણ આપેલી છે કે 4 સરખા રેખાખંડો જોઈએ, 7 જોઈએ, 10 જોઈએ અને પછી 13 લાઈન છે, 1 2 3 4, તો એમ અહીંયા તફાવત કેવો છે, 3નો તફાવત છે, કેટલો છે 3નો, 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 3 13, એ તફાવત કેટલો થયો 3નો, તો પેટર્ન શું થાય 3n અને વત્તા 1 કેમ મૂકીએ છીએ આપણે, કે પહેલાં આકાર માટે સાચું ઠરવું જોઈએ, n બરાબર 1 મૂકો તો 3n થાય, પણ અહીંયા તો કેટલા છે 4 રેખાખંડો સરખા, માટે એ 4 કરવા માટે કે પહેલાં માટે પણ સાચું ઠરે એટલે લખીએ છીએ 3n+1। એ જ રીતે અહીંયા જુઓ 8 છે, તો 8 અંગ્રેજી અક્ષર આવા, તો પેટર્ન છે પહેલાં 1 8 માટે કેટલા જોઈએ 7, 1 2 3 4 5 6 7, 2 ભેગા હોય તો કેટલા જોઈએ 12 રેખાખંડો સરખા, 3 હોય તો 17, એમ આગળ ચોથા નંબર માટે કેટલા થશે 22, તો અહીંયા 5 5 તફાવત છે, જુઓ તો તફાવત 5n છે, પણ પેટર્નમાં શું છે 5n+2 છે, તો અહીંયા પહેલાં બેનામાં 1 1 મૂક્યા હતા, વત્તા આમાં 2 કેમ મૂક્યા, તો અગાઉ મેં સમજાવ્યું કે તફાવત 5n એક આકારમાં પહેલા આકાર માટે સાચું ઠરવું જોઈએ, તો n બરાબર તમે 1 મૂકો તો એકલા 5 થાય, અને અહીંયા 7 જોઈએ છે તો શું મૂકવું પડે 5n+2, તો આ દરેક આકાર માટે આ સાચું ઠરે બરાબર, એટલા માટે અહીંયા પ્લસ 2 એટલા ખાસ યાદ રાખવું પડે 8 વાળું। હવે આગળ શું કહ્યું છે એ જોઈએ, જો રચવામાં આવતા ઓકડાની સંખ્યા n લેવામાં આવે તો n અંક રચવા માટે ટુકડાની સંખ્યા દરેક પેટર્નની જમણી બાજુ બીજગણિતીય પદાવલી વડે દર્શાવેલ છે, એટલે અહીંયા આપણે વાત કરીએ તો પેટર્ન દર્શાવી જ છે તમારે, તો અહીં છે કેટલું આવતા ઓકડાની સંખ્યા 1 માટે, તો કહે છે 5n+1 6 થાય, આવી રીતના n લેવામાં આવે તો n બરાબર તમે આવા 3 લો અહીંયા 1 2 3, તો કેટલા થાય 5 3 15 ને 16 થાય। એ રીતે આપણે આવા એન અંક રચવા બરાબર ની પેટર્ન આ મુજબ થાય, તો હવે 6 4 અને 8ની જેમ, એટલે કે આ 6 4 અને 8ની જેમ આવા 5 ટુકડા 10 અને 100 અંકો રચવા હોય તો કેટલા ટુકડાની જરૂર પડશે, તો આપણે ત્રણેયમાં શું કરવું પડે, એકમાં 6નું જે સૂત્ર છે 5n+1 પેટર્ન, એમાં એન બરાબર કેટલા મૂકીએ, પહેલાં 5 કેટલો જવાબ આવે શોધીએ, પછી શું મૂકીએ 10 અને પછી 100, એમ આ 4 માટે પણ,
પેટર્નમાં પાંચ દસ અને સો, તો જોઈએ શું થાય. તો છ ચાર અને આઠની જેમ પાંચ દસ અને સો અંકો રચવા કેટલા ટુકડાની જરૂર પડે, તો અહીંયા જુઓ એ છના માટે છના એન ઓકડા માટે જરૂરી રેખાખંડોની સંખ્યા કેટલી થાય એની પેટર્ન પાંચ એન પ્લસ વન, એટલે આપણે પાટર્ન પેટર્ન યાદ રાખવી પડે. તો હવે એન બરાબર કેટલા મૂકીએ આપણે, પાંચ મૂકીએ તો શું થાય, પાંચ ગુણ્યા પાંચ વત્તા એક એટલે છવ્વીસ થાય બરાબર. તો દસ માટે આવા તો એન બરાબર કેટલા મૂકીએ, દસ, તો પાંચ ગુણ્યા દસ પચાસ ને વત્તા એક એકાવન, ને આવા સો માટે કેટલા થાય, પાંચ ગુણ્યા સો વત્તા એક એટલે પાંચસો એક થાય. હવે ચારના આંકડા માટે જોઈએ, ચારના આંકડા માટે તો શું થાય, ચારના આંકડા માટે તો પેટર્ન છે જરૂરી રેખાખંડોની સંખ્યા કેટલી થાય, થ્રી એન પ્લસ વન. જો એન બરાબર આવા કેટલા આંકડા માટે જોઈએ છે, આવા અડી અડીને ચાર ગોઠવા આવેલા હોય એવા પાંચ આંકડા માટે તો સંખ્યા કેટલી થાય, ત્રણ ગુણ્યા પાંચ વત્તા એક એટલે સોળ બરાબર. અને જુઓ અહીંયા આવા પાંચ અંકો માટે તમે આગળ વધશો તો એક બે ત્રણ ચાર અને પાંચમે શું આવશે, સોળ આવશે, તેર વત્તા ત્રણ બરાબર. તો અહીંયા પણ જવાબ કેટલો આવ્યો, સોળ. પણ આવું દર વખતે આપણે ગણી ના દોરી શકીએ એટલે આપણે શું આવું યાદ રાખવી પડે પેટર્ન. તો દસ માટે કેટલા થાય, તો એન બરાબર દસ મૂકો, ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ વત્તા એક એકત્રીસ. અને સો માટે કેટલા થાય, ત્રણ ગુણ્યા સો વત્તા એક એટલે ત્રણસો એક. હવે આઠ માટે કેટલા થાય, તો આઠ માટે શું છે પેટર્ન, ફાઇવ એન પ્લસ ટુ. તો એમાં હવે એન બરાબર પાંચ મૂકીએ તો શું થાય, પાંચ ગુણ્યા પાંચ પચીસ વત્તા બે સત્યાવીસ. દસ માટે શું થાય, પાંચ ગુણ્યા દસ વત્તા બે એટલે બાવન. અને સો માટે શું થાય, પાંચ ગુણ્યા સો એટલે પાંચસો અને વત્તા બે બરાબર કેટલા થાય, પાંચસો બે થાય. કેટલા થાય, પાંચસો ને બે થાય. તો આ રીતે તમારે સહેલાઈથી ગણી શકો એટલે તમારી પેટર્ન યાદ રાખવી પડે. હવે આગળ બીજો દાખલો શું છે જોઈએ. જુઓ એ આપેલ બીજગણિતે પદાવલીનો ઉપયોગ કરી નંબર પેટર્નથી કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા પદાવલી આપેલ છે, આ શું છે પદ છે, અને આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ પછી ટેન્થ અને વન હંડ્રેડ આપેલું છે. તો પદાવલી છે પહેલું પદ, તો એન બરાબર કેટલા મૂકવાના, એક મૂકવાના એટલે કેટલા થાય, બે એકા બે બે માઇનસ એક એટલે એક થાય. એટલે એની કિંમત મૂકવાની કયા જે તે પદમાં, તો આ તો આપેલ છે એક ત્રણ પાંચ સાત નવ. દસમું પદ કેટલું થાય, ઓગણીસ, એ પણ આપેલું છે. આપણે સોમું પદ શોધવાનું છે કે સોમું પદ કેટલું થાય. તો પહેલી આપણે સોમું પદ એટલે અહીંયા એન બરાબર કેટલા મૂકવાના, સો. આ પદાવલીમાં એન બરાબર કેટલા મૂકીએ, સો. તો કેટલા થાય, બે ગુણ્યા એન એટલે સો, બે ગુણ્યા સો એટલે બસો માઇનસ એક એટલે કેટલા થાય, એકસો ને નવ્વાણું થાય. કેટલા થાય, એકસો ને નવ્વાણું થાય બરાબર. તો હવે આજે આપણે બીજી પદાવલી માટે જોઈએ. બીજી પદાવલી માટે તો શું છે, બીજી પદાવલી માટે જુઓ ખાલી આ ડેશ કર્યું એટલે આ શોધવાનું છે, પાંચમું પદ કેટલું થાય, દસમું કેટલું થાય અને સોમું કેટલું થાય, આ ત્રણ શોધવાના છે. તો અહીંયા બીજી પદાવલી છે થ્રી એન પ્લસ વન માટે મૂકીએ, પાંચમું પદ એટલે એન બરાબર પાંચ લેવાના. તો શું થાય, ત્રણ ગુણ્યા પાંચ વત્તા બે, ત્રણ પંચો પંદર વત્તા બે સત્તર થાય. અહીંયા દસમું પદ કેટલું થાય, તો અહીંયા ત્રણ ગુણ્યા દસ, એમની જગ્યાએ શું મૂકવાના, એમની કિંમત દસ. તો ત્રણ ગુણ્યા દસ વત્તા બે એટલે ત્રીસ વત્તા બે બત્રીસ થાય. અને સોમું પદ કેટલું થાય, તો પાંચ ત્રણ અને ગુણ્યા સો, સોમું પદ એટલે એને એટલે સોમું પદ, ત્રણ ગુણ્યા સો એટલે ત્રણસો અને વત્તા બે એટલે ત્રણસો ને બે. આ જ રીતે તમારે બાકીનું ત્રણ અને ચાર લેશનમાં કરવાના રહેશે. હવે છેલ્લું આપણે જોઈએ કે એન સ્ક્વેર પ્લસ વન પદાવલી માટે. તો જુઓ અહીંયા તમારે પાંચમું પદ શોધવાનું છે અને દસમું શોધવાનું છે અને સોનું શોધીને આપેલ છે. તો આપણે જોઈએ કે પાંચમું પદ એન સ્ક્વેર પ્લસ વન, તો એન સ્ક્વેર એન બરાબર પાંચ મૂકીએ તો પાંચનો વર્ગ વત્તા એક, પાંચનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ વત્તા એક બરાબર છવ્વીસ મળે. કેટલા મળે, છવ્વીસ. દસમું પદ એન બરાબર કેટલા મૂકવાના, દસ. અહીંયા તો દસનો વર્ગ વત્તા એક, દસનો વર્ગ એટલે દસ ગુણ્યા દસ સો વત્તા એક એટલે એકસો ને એક. અને આ સોમું પદ આપેલ છે આપણને બરાબર, એટલે આપણે શોધવાનું નથી બરાબર. એટલે આ રીતે આપણે
જો અહીંયા મેં આ કોષ્ટકમાં કરેલે છે શોધીને, આ રીતે તમે રાઉન્ડ માર્યા છે એટલે મને ખબર પડી કે અહીંયા મારે કયા શોધવાના હતા, બરાબર. તો આ રીતે શોધો આપણો. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આપણે કાંક અને ઘાતાંક જોઈશું.